14મી તારીખે ક્રિકેટ વિશ્વકપમાં બે વર્ષો જૂની કટ્ટર ટીમો વચ્ચે મુકાબલો યોજાયો, જેમાં ક્રિકેટ રસિયાઓએ મેચ શરૂ થવાની છેલ્લી ઘડી સુધી પોતાના ચહિતા ક્રિકેટરોના નામવાળી કેપ, ટીશર્ટ અને ખરીદતા જોવા મળ્યા. આ સાથે તેમણે ભારત પાકિસ્તાનની સામેની 8મી વખતની જીત પણ આશા વ્યક્ત કરી હતી. હેલો ફ્રેન્ડ્સ, હું છું કુમાર બારોટ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. ને અત્યારે અમે આવી ગયા છીએ આ સાબરમતી એરિયામાં, મોટેરા સ્ટેડિયમની બિલકુલ બાજુમાં. ત્યાં બહાર જે પાથરણાવાળા છે તેની પાસેથી લોકો ઇન્ડિયન ક્રિકેટ ટીમના ટી શર્ટ અને કેપ ખરીદી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ કે વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા વગેરેના નંબર સાથેના આ જે ટી શર્ટ જે છે તે વેચાઈ રહ્યા છે. લોકો ચેક કરી પોતાના માપના જે ટી શર્ટ ને કેપ જે છે તે લોકો લઈ રહ્યા છે. અહીંયા કેટલાક જે ગ્રાહકો છે આપણે એમની સાથે વાત કરીશું. તમે આજે ક્રિકેટનો જે આખો જે ફીવર છે ને આજે સૌથી મોટી મેચ કહી શકાય ભારત પાકિસ્તાનની જે મેચ છે, શું કેવું છે આના વિશે? ઇન્ડિયા જીતેગી. અચ્છા, ઇન્ડિયા કે સપોર્ટ કરને જા રહે હમ લોગ, ઓર ઇન્ડિયા જીતેગી બિલકુલ 100%. બિલકુલ સર, ઇનકા કહેના ઇન્ડિયા જીતેગી. તમે શું કહેવા માગો છો કે ઇન્ડિયા ભલે જીતશે પણ કયા કયા પોઝિટિવ પોઈન્ટ, આપણા જે કયા પ્લસ પોઈન્ટ છે કે જેને આધારે ઇન્ડિયા જીતી શકે તેમ છે? સૌથી વધારે તો પ્લસ પોઈન્ટ છે કે ગુજરાત ગવર્મેન્ટ અને ભારત સરકારે અમદાવાદની અંદર આ એક પાકિસ્તાન ઇન્ડિયાની મેચ આપી છે, એટલે અમે ગર્વ અનુભવીએ છીએ કે આપણા અમદાવાદની અંદર ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે અને આખા વર્લ્ડમાંથી આપણી મેચ જોવા માટે અમદાવાદની અંદર આવ્યા છે. અને આપણી ઇન્ડિયાની ટીમની એટલી મજબૂતી અને એટલી સ્ટ્રોંગ બેટિંગ અને બોલિંગ લાઈન છે જેથી 100% વી વિલ વિન, વી વિલ વિન. આપણી સાથે હજી એક મિત્ર જોડાઈ ગયા છે. કયા ખેલાડીઓ આ વખતે સૌથી સારું પ્રદર્શન કરશે એવું લાગી રહ્યું છે? મેરે હિસાબે તો વિરાટ કોહલી 100 મારે પક્કા છે. 100 વિરાટ કોહલી મારે. બોલર્સમાં તમારા ફેવરિટ કોણ છે? બુમરાહ, સિરાજ. બુમરાહ, સિરાજ. હા, और कुलदीप यादव भी अच्छा करेगा, बाकी बुमराह पे पूरा भरोसा है सर कि बुमराह 5 विकेट कम से कम लेगा. बुमराह क्या लग रहा है इस बार टॉस कौन जीतेगा? इंडिया. टॉस का तो नहीं बोल सकते सर, पर इंडिया जीतो तो अच्छा है. इंडिया बाद में बैटिंग करे तो बहुत अच्छा रहेगा. अच्छा, बाद में बैटिंग करे तो अच्छा रहेगा, क्यों? आपको क्यों ऐसा लग रहा है? बाद में अपनी इंडिया चेस अच्छा करती है सर, और चेस मास्टर विराट कोहली अच्छा है, इसके लिए हमारे पास मजबूत बैटिंग लाइन है और वो 300 भी मारेंगे तो हम चेस कर लेंगे. બિલકુલ, એટલા ભરોસા હે હમારી ટીમ પે કે 300 ભી મારેંગે તો હમ ચેસ કર લેંગે. બિલકુલ બિલકુલ. આપણી સાથે વડીલ પણ જોડાયા છે. વડીલ, આપે તો ઘણા બધા વર્લ્ડ કપ જોયા છે, ચડા ઉતાર જોયા છે, આજે જે મેચ થઈ રહી છે સમગ્ર દેશમાં, ગુજરાતમાં તો છે જ, સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, આજે આપણું પરફોર્મન્સ કેવું રહેશે, શું કેવું છે આપણું? આજે આપણી પહેલી જો બેટિંગ આવી તો 320 રન થવાના જ છે. શુભમન ગિલ, વિરાટ કોહલી અને બાકીના પ્લેયરો જે છે બેટ્સમેન, 8 નંબર સુધી આપણા બેટ્સમેનો છે અને બોલરમાં સિરાજ, બુમરાહ અને અશ્વિન, કુલદીપ, આ 4 ઓલરેડી આપણે 7 વર્લ્ડ કપ જીત્યા છીએ અને 8મો પણ જીતશું એ મને પૂરેપૂરી આશા છે. ભારત માતા કી જય. બિલકુલ બિલકુલ. તો આપણી સાથે એક બીજા પણ મિત્ર જોડાઈ ગયા છે. કઈ રીતે છે જી? અચ્છા બેન, બેન બિલકુલ બિલકુલ, આપણે આપણે ચોક્કસ ચોક્કસ આપને બોલો. આપણે તમે અહીંયા ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા? અને શુભમન ગિલ રમશે, રોહિત શર્મા રમશે, વિરાટ કોહલી પણ રમશે અને આપણે આજે વર્લ્ડ કપ જીતીને જ રહેવાના છીએ અને બહુ બહુથી આપણે જીતવાના છીએ. 8મો વર્લ્ડ કપ આપણે જીતવાના જ છીએ. બિલકુલ બેન, હવે શુભમન ગિલને હમણાં ડેન્ગ્યુ હતો તેવું આપણે જાણ્યું, સાજા થઈને પાછા ફર્યા છે, કેવું કેવું પરફોર્મન્સ રાખ્યું? ઇન્ડિયાને જીતાડવા માટે જે આવી રહ્યો છે, પાકિસ્તાન સામે રમવાનો જ છે, 100 કરવાનો છે અને બધાએ 100 કરીને એને જીતવાનું જ છે આજે. બિલકુલ બિલકુલ. તો આપણી સાથે આ એક મિત્ર જોડાઈ ગયા છે. તો આ વખતે જે કહી શકાય કે માની લો કે ટીમ ઇન્ડિયા ટોસ જીતે છે તો આ ભાઈએ કીધું કે ચેસ કરે સારું, પણ તમારા માટે હજી શું, ટોસ જીતે તો શું કરવું જોઈએ? બેટિંગ લેવી જોઈએ. બેટિંગ લેવી જોઈએ શા માટે? અને આપણો શા માટે, શું ઓપનિંગ, મિડલ, આ બધા ઓર્ડર કેવા તમે લાગી રહ્યા છે? મારા હિસાબે બેટિંગ લેવાના, એમાં ફાયદો એ રહે કે ખેલાડી જ્યારે થાકી ના જાય જલ્દી અને બેટિંગમાં શું રમી લે તો 300, 350, 400 રન બી થઈ જાય. અને એમાં ઓપનિંગમાં રોહિત શર્મા હોય છે તો સારું રહે છે અને વિરાટ કોહલી હશે સામે તો બેસ્ટ રહેશે. બિલકુલ. તો આપના મતે આજે આખી જે રોહિત શર્મા, વિરાટ કોહલીની જે જોડી છે તે બહુ દમદાર હશે તેવું આપણે બોલર્સમાં આપણી આપણો આપ કોની પર મદાર વધારે રાખો છો એવું કહેવા માંગો છો? કુલદીપ યાદવ અને બુમરાહ. કુલદીપ યાદવ અને બુમરાહ. ઈશાન કિશનની પણ ભાઈ વાત કરી રહ્યા છે. હવે જે અત્યારે જે વાત છે, હવે આખી આપણે જાણીએ છીએ કે આપણી સામે પણ એક ટક્કરની ટીમ છે, સામેવાળી ટીમમાં તમે કોને સારું પરફોર્મન્સ કરશે એવું તમને લાગી રહ્યું છે અત્યાર સુધીની મેચ જોતા? એકચ્યુઅલી આમ તો જોવા જઈએ તો મને ઇન્ડિયાથી વધારે કોઈ લાગતું નથી,
કેમ કે હું ઇન્ડિયન છું એટલે મને ઇન્ડિયાથી વધારે કોઈ પર્ફોર્મન્સ લાગતો નથી. ના, બિલકુલ વાત સાચી છે. મારું ખાલી એવું જ એવું કહેવું છે કે કયા ખેલાડીઓ પાકિસ્તાનના કયા ખેલાડીઓ ટક્કર આપી શકે તેવા છે. આ વખતે આપણે જોઈએ તો આપણી ટીમમાં પણ ચેલેન્જ તો ઘણો છે, જેમ કે સાઈન છે, આફ્રિદી, હારિસ રાવ પાકિસ્તાન, પણ એ બધા સામે નંબર 18 ક્રિકેટનો કિંગ જ કાપી છે, બીજું કોઈને જરૂરત જ નથી. બાકી બાબર છે, રિઝવાન છે, એ બધા પણ એ લોકો માટે સારા છે, પણ એ લોકો માટે આપણે મોહમ્મદ સિરાજ કેવો ઓછો છે, આપણો કુલદીપ એની રાઈટ ઓફ સિંગર છે, રવિન્દ્ર જાડેજા, અને 7 વખત તો વર્લ્ડકપમાં જીત્યા જ છીએ, આજમી વખત પણ આવવાના જ છે અમદાવાદમાં, ચિંતા કરવાની જરૂર નથી. તો અહીં આપણે જોયું કે જે લોકો કેપ અને ટી શર્ટ્સ ખરીદી રહ્યા છે, નાના બાળકો પણ એમની સાથે છે, તે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના ભૂલકાઓ પણ ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા હાલ તો આવી પહોંચ્યા છે, અને તે લોકો પણ કેમેરાની સામે હાથ વેવ્સ કરી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે વિરાટ અને હાર્દિક ને વિરાટ 45 નંબર, 18 નંબરના જે ટી શર્ટ છે, 33 નંબરનું જે ટી શર્ટ છે, આ બધા જ અત્યારે હોટ ફેવરિટ આપણને જોવા મળી રહ્યા છે. તો અત્યારે તો એક જ માહોલ જોવા મળી રહ્યો છે કે કોઈ પણ છે તે પાકિસ્તાનની ટીમ કશું જ કરી શકે તેવું કોઈ ગણતું નથી, કારણ કે અગાઉ પણ 7 મેચમાં પાકિસ્તાનને હરાવી ચૂક્યા છીએ, તો 8મી મેચ પણ આપણે જ જીતીશું તેવું લોકોનું કહેવું છે. કેમેરામેન હરીશ પાર્કર સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.